સાબરકાંઠા જિલ્લાના વડાલીના મલ્હાર સોની નામના બાળકે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા. વડાલી શહેરમાં આવેલ માણેક ચોક વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ વસંતભાઈ સોનીના પુત્ર એવા મલ્હાર સોનીએ સુંદર મજાના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા હતા અને ઘરે સ્થાપના કરી હતી. મલ્હાર વિષ્ણુભાઈ સોની નામનો બાળક જે ત્રીજા ધોરણમાં ભણે છે, જ્યારે આટલી નાની ઉંમરે આ બાળકે સુંદર મજાના નાના મોટા ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા બનાવ્યા હતા. તેમજ આ બાળકે કાગળમાંથી ગાડી, કાગળનો હિંચકો તેવી જુદી જુદી વસ્તુઓ પણ સુંદર બનાવી હતી. જ્યારે આ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સરકારની ગાઈડલાઈન મુજબ વેચાણ થયું હતું. જ્યારે આ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને લઈ વડાલી શહેરના માણેક ચોકમાં રહેતા મલ્હાર સોની નામના બાળકે જે ધોરણ ત્રીજામાં અભ્યાસ કરે છે, જ્યારે આટલી નાની ઉંમરે આ બાળકે ઘરે જાતે સુંદર મજાના નાના મોટા ગણપતિ દાદા બનાવ્યા હતા અને ગણપતિ દાદાની ઘરે સ્થાપના કરી હતી, તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધ્રુવ મારી ZSTV વડાલી. મારું નામ મલ્હાર વિષ્ણુભાઈ સોની છે. મેં માટીના ગણપતિ દિવાસળીઓની પેટીઓથી નાની નાની ગાડીઓ બનાવી છે અને હું ત્રીજા ધોરણમાં ભણું છું અને મારા પપ્પાનું નામ વિષ્ણુભાઈ સોની છે, મારા દાદાનું નામ વસંતભાઈ સોની છે.